विधानसभाना बजेट सत्रनो आजथी प्रारंभ थशे। राज्यपाल आचार्य देवव्रतना संबोधननी साथे महत्वना बजेट सत्रनो कामकाज शुरू थशे। विनंती पण छे, धन्यवाद। લોકો માટે કેવું બજેટ લેશે સરકાર? ઉલ્લેખનીય છે કે બજેટ સત્રમાં 22 દિવસ સુધી કામકાજ ચાલશે। આજે સત્રના પ્રથમ દિવસે ભારતના રત્ન સમાન એવા લતા મંગેશકર અને મૃત્યુ પામેલા પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને આવતીકાલે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે। નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ વિભાગની ફાળવણીમાં વધારો કરી શકે છે। બીજી તરફ વિપક્ષ કાયદો વ્યવસ્થા, મોંઘવારી સહિતના મુદ્દે આક્રમકતાથી સરકારનો વિરોધ કરી શકે છે। ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન 22 દિવસ ગૃહને કામકાજ ચાલશે। ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરાશે। આ બજેટની માગણી પર 12 દિવસ અને સરકારી બિલ પર 4 દિવસ સુધી ચર્ચા થશે। 31 માર્ચે અંતિમ દિવસના પ્રસ્તાવ સાથે બજેટ સત્રની સમાપ્તિ થશે। ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર અગાઉ કરતાં અનોખું હશે। ગુજરાતમાં મુખ્યપ્રધાન સહિત તમામ નવા પ્રધાનોની વરણી કરાઈ છે ત્યારે મુખ્યપ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલનું આ પહેલું બજેટ સત્ર છે તો નાણાપ્રધાન પદે કનુ દેસાઈ પ્રથમ વખત બજેટ રજૂ કરશે, જ્યારે વિપક્ષના નેતા પદે સુખરામ રાઠવાનું પણ આ પ્રથમ સત્ર છે। કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે એ આક્રમકતાથી વિધાનસભાની અંદર રજૂ કરવાના છીએ। ખેડૂતોના મુદ્દા હોય, બેરોજગાર યુવાનોના મુદ્દા હોય, જૂની પેન્શન યોજનાની વાત હોય, કરાર આધારિત નોકરીઓની વાત હોય, આ તમામ મુદ્દાઓને પ્રજાને પડતી અગવડતાઓને વિધાનસભાની અંદર આક્રમકતાથી રજૂ કરવાના છીએ। લોકોની વાત વિધાનસભાની અંદર રજૂ કરવાનો કોંગ્રેસ પાર્ટીનો આ વખતે પ્રયાસ હશે અને આક્રમકતાથી લોકોની વાત મૂકશું। કોંગ્રેસ પાર્ટીએ કાર્યસૂચિ નક્કી કરવા માટેની સમિતિની અંદર અધ્યક્ષની હાજરીમાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવાની વાત કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની કાર્યવાહી લોકો જોવે એનાથી ડરી રહી છે। કારણ કે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાનો કોંગ્રેસ પ્રયત્ન કરે છે અને ભારતીય જનતા પાર્ટીથી એનાથી ડરી રહી છે, બચી રહી છે, એટલા માટે લાઈવ પ્રસારણની ના પાડે છે। ભાજપનું કહેવું છે કે મેટર સબ જ્યુડિસ છે, લોકસભાનું, રાજ્યસભાનું અને બીજી વિધાનસભાઓનું લાઈવ પ્રસારણ થઈ શકતું હોય તો ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ શા માટે ન થઈ શકે? વિધાનસભાના સત્રનું કર્યું છે એનો આજે પહેલો દિવસ છે। માનનીય રાજ્યપાલશ્રીનું આજે પહેલા પ્રવચન છે, ત્યાર પછી 15 મિનિટનો વિરામ, ત્યાર પછી સત્ર શરૂ થશે। આજે કેટલાક માનનીય ધારાસભ્યશ્રીઓ જેઓના અવસાન થયા છે એના માટે શોકદર્શક ઠરાવ માનનીય મુખ્યમંત્રીશ્રી તરફથી રજૂ થશે। ત્યારબાદ આજરોજ જે ધારાસભ્ય આ સત્રમાં જ હોય અને અવસાન થયું હોય એવા આશાબેન પટેલ ના અવસાનને કારણે માનનીય મુખ્યમંત્રીશ્રીની વિનંતી હશે કે શોકદર્શક ઠરાવ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવે। આપણે ત્યાં આ પ્રણાલી છે, મને વિશ્વાસ છે કે વિપક્ષ પણ આમાં સહકાર આપે છે, દર વખતે એવી રીતે આપશે। બજેટની અંદર માનનીય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ કે જેમણે ખૂબ જ તૈયારી કરી છે, લોકકલ્યાણનું આ બજેટ અને આ સત્ર મને પૂર્ણ વિશ્વાસ છે
કે લોકશાહીના પાલન માટે સંસદીય કાર્યવાહીમાં વિપક્ષ તરફથી હકારાત્મક સહકાર મળવો જોઈએ જેની અપેક્ષા હંમેશા હોય છે।